હેલો માય ડિયર સ્ટુડન્ટ, આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સના ડીસી સર્કિટ્સની અંદર વાત કરીશું કે કિચોપ્સ નામના વૈજ્ઞાનિકે જે રૂલ્સ આપ્યા હતા તે કયા કયા હતા. કિચોપ્સ વોલ્ટેજ લો અને કિચોપ્સ કરંટ લો, KCL અને KVL, તેમજ કિચોપ્સ નામના વૈજ્ઞાનિકે જે રૂલ્સ આપેલા છે તો થોડુંક કિચોપ્સ વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ કિચોપ્સ કરંટ લો અને કિચોપ્સ વોલ્ટેજ લો છે શું અને કેવી રીતે તમારે એક્ઝામ્પલ છે ઇઝીલી સોલ્વ કરી શકાય એના માટેની એકદમ સિમ્પલ મેથડ છે એ આપણે સમજશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈએ કે કિચોપ્સ છે શું. તો તમે જો ફિગરની અંદર જોઈ શકો છો કે કિચોપ્સ નામનો સાયન્ટિસ્ટનો આપણે એક ફિગર બતાવેલી છે, ગુસ્ટાવ કિચોપ્સ, જે 1824 ટુ 1887 સુધી જેને જર્મનીની અંદર જર્મની ફિઝિસિસ્ટ હતો, જે કિચોપ્સ નામનો વૈજ્ઞાનિક હતો તે, અને એ રોબર્ટ બુન્સેન સાથે એમને કામ કરેલું હતું. તો જો કિચોપ્સ એન્ડ બુન્સેન એવું પણ તમે કહી શકો, તો કિચોપ્સ જે છે ઘણી બધી તમારી જે ઇન્વેસ્ટ કરેલું છે, તો કે એક તો શું છે કે સ્પેક્ટ્રોસ્કોપ છે અને સાયન્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપના ફાઉન્ડેડ છે એ. એવી જ રીતે તમારા સેશિયમ અને રુબિડિયમ છે એને પણ ડિસ્કવર કર્યું હતું, તેમજ એસ્ટ્રોનોમિકલ સ્પેક્ટ્રોસ્કોપ છે એનો આવિષ્કાર કિચોપ્સ નામના સાયન્ટિસ્ટે જ કરેલું હતું. જો આ સિમ્પલ પેલા કિચોપ્સ વિશેની વાત થઈ, હવે આપણે એના રૂલ્સ છે એ સમજશું. કિચોપ્સના જે રૂલ્સ આપેલા છે એ રૂલ્સ, તો હવે રૂલ્સ સમજવા માટે તમારે સર્કિટને સિમ્પલ કન્સિડર કરવી પડે. હવે આ પહેલાં હું તમને સિમ્પલ વાત કરું કે તમારા સિમ્પલ નેટવર્ક હોય તો એને આપણે ફાઇન્ડ કરવું હોય તો તમે ઓહમના નિયમનો ઉપયોગ કરી એને સોલ્વ કરી શકો છો. પણ જો તમારે કોઈ નેટવર્કમાં વધારે પડતા એક્ટિવ એલિમેન્ટ હોય અથવા તો પેસિવ એલિમેન્ટ હોય ત્યારે તમારે એને ફાઇન્ડ કરવું બહુ મુશ્કેલ થાય. એટલા માટે તમારે કિચોપ્સના રૂલ્સ છે એ તમારે ફાઇન્ડ કરવા પડે અને એની મદદથી તમારે એ મુશ્કેલી દૂર કરી અને તમે છે એ ફાઇન્ડ કરી શકતા હોય. તો પણ કિચોપ્સના નિયમની અમુક લિમિટેશન આવે છે. જો એની લિમિટેશન શું છે, તો કે એ સર્કિટ બધી સર્કિટને રિડ્યુસ નથી કરી શકતું, બધી સર્કિટને રિડ્યુસ ન કરી શકે. જો પછી કોઈ ચાર રજિસ્ટર હોય કે એને તો સિંગલ તમારે ઇફેક્ટિવ રજિસ્ટરમાં કન્વર્ટ કરવું હોય તો ન કરી શકે, તેમજ તમારા ત્રણ ચાર વોલ્ટેજ સોર્સ હોય તો એક વોલ્ટેજ સોર્સમાં કન્વર્ટ ન કરી શકે. તો એના માટે તમારે પહેલાં ટર્મિનોલોજી સમજવી પડે. હવે ટર્મિનોલોજી સમજવા માટે શું છે, તો કે જંકશન. જો જંકશન કહેવાય કોને, તો જંકશન આપણે ઘણીવાર બોલીએ છીએ કે રેલવે સ્ટેશન હોય તો એ જગ્યા ઉપર તમારું એક જંકશન હોય, એટલે કે શું ટ્રેન ત્યાં આવતી હોય, ઊભી રહેતી હોય ને પાછી મૂવ થતી હોય, તો જંકશન છે અથવા તો બ્રાન્ચ છે અથવા તો તમારો નોડ છે. તો એ તમારા ત્રણ કે વધારે પોઈન્ટ ભેગા થતા હોય, કંડક્ટર જ્યાં મળતા હોય એને જંકશન કહેવાય, અને આખી ક્લોઝ લૂપ પાથ તમારો કમ્પ્લીટ થતો હોય, જે બાજુમાં સર્કિટ બતાવેલી છે તો એક લૂપ છે એ તમારી કમ્પ્લીટ થતી હોય. હવે આપણે જોઈએ KCL, કિચોપ્સ કરંટ લો. તો કિચોપ્સ કરંટ લો કહે છે શું, કે એનું સ્ટેટમેન્ટ શું છે કે કોઈ પણ નેટવર્કમાં નોડ પરના ઇલેક્ટ્રિક કરંટનો અલ્જેબ્રિક સરવાળો છે એ શૂન્ય થાય, મીન્સ કે ઝીરો થાય, આ સ્ટેટમેન્ટ ઉપરથી. હવે એ સ્ટેટમેન્ટને આપણે ઇઝીલી સમજવું છે તો એના માટે તમારે ફિગરને ધ્યાનમાં લેવી પડે. જો બાજુમાં એક ફિગર આપેલી છે તો તમારે આ જ સ્ટેટમેન્ટને બીજી રીતે કહેવું હોય તો શું કહી શકો, કે નેટવર્કમાં કોઈ પણ નોડ તરફ જતા કરંટનો સરવાળો નોડ પરથી બહાર જતા કરંટના સરવાળા બરાબર થાય. એટલે તમે જો એનું સાઇન કન્વર્ઝન જુઓ તો આ નોડ છે, આ નોડ માટે તમારો કરંટ છે એ પોઝિટિવ હોય અને નોડથી દૂર જતા કરંટને તમે નેગેટિવ કન્સિડર કરતા હોય. જો અહીંયા તમે છે આ માટે નોડ તરફ જતા કરંટને પોઝિટિવ તથા નોડથી દૂર જતા કરંટને નેગેટિવ કન્સિડર કરવાનો, તમારે એનું ઇક્વેશન જોવું હોય તો તમને ઇક્વેશન કેવું મળે, સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. મેથેમેટિકલી રીતે તમને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઝીરો જંકશન પરનું. હવે એના ઉપરથી તમે જોઈ શકો છો જંકશનની અંદર બે કરંટ છે એ જંકશન બાજુ આવે છે અને એક આઈ થ્રી કરંટ છે એ જંકશનની બહાર જાય છે. તો ઇક્વેશન કેવું થાય, આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ આઈ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આવું તમને KCLની અંદર ઇક્વેશન મળતું હોય. હવે KCLનું બીજું નામ એ છે કિચોપ્સ જંકશન રૂલ. જો જંકશનની વાત કરી હતી તેના ઉપરથી, તો એ જંકશન રૂલ એ તમે એના ઉપરથી ફાઇન્ડ કરી શકો. અને તમને ઇક્વેશન આપ્યું છે તો તમે જો ડાયરેક્શન જોઈ શકો કરંટની, કે કરંટ કઈ રીતે ફ્લો થાય છે, ચાર્જ ફ્લો થતો હોય એ જ પ્રમાણે તમે બીજી ફિગરની અંદર જોવો તો તમારું વોટરનો ફ્લો હોય, ફ્લો ઇન અને ફ્લો આઉટ, એના ઉપરથી પણ તમે ફાઇન્ડ કરી શકતા હોય છે.
હવે જે સેકન્ડ રૂલ્સ છે એ KVL છે, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. તો એનું સ્ટેટમેન્ટ શું છે કે નેટવર્કના કોઈ પણ ક્લોઝ લૂપમાં આવતા વોલ્ટેજનો અલ્જેબ્રિક સરવાળો છે એ 0 થાય વોલ્ટેજ માટે. પહેલો છે એ કરંટ માટે હતો, અને જો KCL હતો એ તમારો નિયમ છે ને એ રૂલ્સ એ સ્વાભાવિક છે. શું કામે? કારણ કે કોઈ પણ સમયે એલિમેન્ટમાં જેટલો ચાર્જ દાખલ થતો હોય અને એલિમેન્ટમાંથી જેટલો બહાર નીકળતો હોય એ બે સરખો હોય, કારણ કે એલિમેન્ટ છે એ ચાર્જનો નાશય કરી શકતું નથી અને ચાર્જ છે એ તમારો જનરેટે નથી કરી શકતું. તો હવે આપણે જે KVLની વાત કરવી છે એટલે શું છે કે કોઈ પણ નેટવર્કના ક્લોઝ લૂપમાં આવતા વોલ્ટેજનો અલ્જેબ્રિક સરવાળો 0 છે. હવે તમે જુઓ તો આ એ વોલ્ટેજ ડ્રોપે હોઈ શકે અથવા તો વોલ્ટેજ રાઈઝે હોઈ શકે, એટલે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે તમે બાજુના ફિગરની અંદર જોઈ શકો કે એકમાં તમારો વોલ્ટેજ રાઈઝ છે અને વોલ્ટેજ છે એક ડ્રોપ છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે એલિમેન્ટમાં તમારો કરંટ છે એ હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ તરફ ફ્લો થતો હોય તો એ વોલ્ટેજ ડ્રોપ છે. જો તમારો કરંટ છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ જતો હોય તો એ વોલ્ટેજ ડ્રોપ છે. પણ જો તમારો કરંટ છે એ નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ તરફ હોય તો એ વોલ્ટેજ રાઈઝ છે. એટલે કે વોલ્ટેજ ડ્રોપને નેગેટિવ તથા વોલ્ટેજ રાઈઝને તમારે પોઝિટિવ ગણવામાં આવે. તો આ નિયમ છે એને બીજી રીતે તમે લખી શકો છો. બીજી રીતે તમારે લખવું હોય તો શું હોય કે નેટવર્કના કોઈ પણ ક્લોઝ લૂપમાં વોલ્ટેજનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ રાઈઝનો સરવાળો. તો આ નિયમ તમે બીજી રીતે પણ લખી શકતા હોય તો તમે જોઈ શકો છો અહીંયા ફિગર એ અને ફિગર બીની અંદર એ પ્રમાણે તમારા માઇનસ IR અને પ્લસ IR છે એ બનતા હોય છે. તો બીજી આ જે સી અને ડી ફિગર એ આપેલી છે એની અંદર તમારો ચાર્જ છે EMF માઇનસ ટુ પોઝિટિવ અને પોઝિટિવ ટુ માઇનસ એ પ્રમાણે તમારો એપ્લાય થઈ શકતો હોય. હવે આના માટેની પ્રોસિજર શું છે જો? તો પ્રોસિજરમાં શું કરવાનું છે કે તમારે દરેક બ્રાન્ચની અંદર કેટલો કરંટ છે એ જોવાનો. હવે કરંટની ડાયરેક્શન કેવી છે એ ખાસ યાદ રાખવાની હો. તમે જે કરંટની ડાયરેક્શન કન્સિડર કરો છો નેગેટિવ તો બધા માટે નેગેટિવ લેવાની, પોઝિટિવ તો બધા માટે પોઝિટિવ લેવાની. એ જ પ્રમાણે તમારી લૂપ ક્રિએટ કરવાની. જો હવે તમે લૂપ જોઈ શકો છો II અને II બે લૂપ બનતી હોય એ લૂપ પ્રમાણે તમારો કરંટ ફાઇન્ડ કરી પછી નોટ ડાઉન કરતો જવાનો કેટલો કરંટ મળે છે. એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલી તમારે સોલ્વ કરતું જવાનું, ઇક્વેશન સોલ્વ કરતા જાઓ એટલે તમને ડાયરેક્ટલી તમારો જે ચાર્જ ફ્લો થતો હોય એની ડાયરેક્શન મળતી જાય કે પોઝિટિવ છે કે નેગેટિવ. એ જ પ્રમાણે જો અહીં તમે જોઈ શકો છો કે E1 E2 બેટરી આપેલી છે, એવી જ રીતે 3 રજિસ્ટર આપેલા છે, 3 બેટરી છે. તો એ બે તમારી લૂપ કન્સિડર થાય છે એ પ્રમાણે તમારે એઝ્યુમ કરી અને તમારા વોલ્ટેજ એ ફાઇન્ડ કરવા પડે. હવે લૂપ માટે જોવું હોય તો લૂપ માટે જોવો એટલે પહેલી લૂપ માટે શું બને છે? માઇનસ I1 R1 માઇનસ I1 R2 માઇનસ I3 R4 પ્લસ E1 માઇનસ E3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આટલી પહેલી લૂપ મળે છે. સેકન્ડ લૂપ માટે જોવું હોય તો સેકન્ડ લૂપ માટે શું મળે? માઇનસ I2 R3 પ્લસ I3 R4 માઇનસ E2 પ્લસ E3 ઇઝ ઇક્વલ ટુ 0. આ સેકન્ડ લૂપ મળે છે તમને. તો હવે ઇન્ડિવિજ્યુઅલી તમને બે લૂપ મળી ગઈ. હવે જંકશનનું ઇક્વેશન કેવું મળે? તો જંકશનનું ઇક્વેશન શું છે? I1 માઇનસ I2 માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આના ઉપરથી તમે ત્રણે ત્રણ છે એ કરંટ છે એ ફાઇન્ડ કરી શકતા હોય. આ ત્રણે ત્રણ કરંટ તમને મળી જાય. હવે તમે કોઈ એઝ્યુમ કરો ડેટા, તો અહીંયા E1 ઇઝ ઇક્વલ ટુ 19 વોલ્ટ, E2 ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ ને E3 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. એવી જ રીતે તમારા રેઝિસ્ટન્સ છે R1 R2 R3 R4 એની કંઈક વેલ્યુ આપેલી છે, તમારે એઝ્યુમ કરવાના છે. તો યુ શુડ એન્ડ અપ વિથ એટલે કે શું છે, તમને જે કરંટ મળતો હોય I1 I2 I3, તો I1 છે એ તમને 1.5 એમ્પિયર મળે, I2 છે એ 0.5 એમ્પિયર મળે અને I3 છે એ 2 એમ્પિયર. એટલે આટલો કરંટ તમને મળતો હોય I1 I2 I3 ફાઇન્ડ કર્યા ને એના ઉપરથી. તો તમે એ છે ઇન્ડિવિજ્યુઅલી ફિગરની અંદર એ જોઈ શકો કે આટલો કરંટ છે એ ફ્લો થતો હોય છે. તો આ ટોટલી વાત થઈ KCL અને KVLની વાત થઈ, જે એકદમ આપણે સિમ્પલ મેથડની અંદર સમજ્યા. આવા જ વિડીયો જોવા માટે આગળ અમારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ વેરી મચ.